ખેડા જિલ્લાના નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરનો દિવ્ય નજારો જોવા મળ્યો. નડિયાદના સુપ્રસિદ્ધ યાત્રાધામ એવા સંતરામ મંદિરે દેવ દિવાળીના દિવસે 1,11,000 દીવડાથી મંદિરને શણગારવામાં આવ્યું હતું. ભક્તો દ્વારા સમગ્ર મંદિરને દીવડાથી સજાવવામાં આવ્યું હતું. જે દિવ્ય નજારો જોવા માટે મોટી સંખ્યામાં નડિયાદ તથા આજુબાજુના વિસ્તારના ભક્તો ઉમટી પડ્યા હતા. જોઈ શકાય છે દ્રશ્યમાં 1,21,000 દીવડાઓનો આ પ્રકાશ સમગ્ર મંદિર દીવડાઓથી સુશોભિત કરવામાં આવ્યું હતું. જ્યારે બીજી તરફ આકાશમાંથી પણ આતશબાજી કરવામાં આવતી હોય છે ત્યારે મંદિરના મહંતના જણાવ્યા મુજબ તેલ અને ઘીથી આ દીવા કરવામાં આવતા હોય છે, જે હિન્દુ સંસ્કૃતિમાં દીવા અને પ્રકાશનું અનેરું મહત્વ રહેલું છે. અને કહેવાય છે કે આ દીવડાનું અજવાળું મનુષ્યના જીવનમાં દુઃખના અંધકારને દુઃખ કરી સુખનો પ્રકાશ ફેલાવતું હોય છે. જાણીએ છીએ અહીંયા જ્યોત સ્વરૂપે બિરાજે છે. તેમના માટે કહેવાયું છે, અક્ષરાતીત અલક હરિ આપ અખંડ અવિનાશ, પરમ પુરુષ પરમાત્મા પૂરણ જ્યોત પ્રકાશ. મહારાજ શ્રીની જ્યોતનો પ્રકાશ આખો સમાજ આખું વિશ્વ અનુભવી રહ્યું છે એમની સેવાથી, એમના આશીર્વાદથી. આજે દેવ દિવાળીએ અગણિત જ્યોત સ્વરૂપે મહારાજશ્રી બધા ભક્તોની વચ્ચે બિરાજશે. સૌ પ્રથમ રામદાસજી મહારાજ જ્યોતમાંથી જ્યોત પ્રગટાવશે અને ત્યારબાદ સૌ ભક્તો એમની સાથે જે આખા મંદિર પરિસરમાં ગોઠવેલી જ્યોતો છે એને પ્રગટાવશે. આ કહ્યું એ જ, મહારાજશ્રી જ્યોત સ્વરૂપે મંદિરમાં, નિજ મંદિરમાં બધા દર્શન કરે છે. આજનો દિવસ છે, મહારાજ જ્યોત સ્વરૂપે બધા ભક્તોની વચ્ચે બિરાજશે. અસંખ્ય દીવક પ્રગટાવવાના હોય છે, કોઈ ગણતરી હોતી નથી. કોઈ લાખ કહે છે પણ કોઈ ગણતરી નથી એની. દર્શનાર્થીઓનું પણ મંદિરમાં તો ભંડારો એ ખુલ્લો હોય છે અને દર્શન માટેનું પ્રસાદની વિતરણની વ્યવસ્થા પણ અગણિત જ હોય છે. તેલ દિવેટ રૂણી